હેલો ફ્રેન્ડ્સ, અક્સર ઓપીડીમાં પેશન્ટ અમારી પાસે આવે છે અને પૂછે છે કે ડોક્ટર, મારે નોર્મલ ડિલિવરી કરાવવી જોઈએ કે મારે સિઝેરિયન સેક્શન કરાવવું જોઈએ? હું ડોક્ટર પુષ્પા ગોદાની, ટેસ્ટ બેબી કન્સલ્ટન્ટ, પ્રેક્ટિસિંગ એઝ અ ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ ફ્રોમ કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરત. આજે આ વિડીયોમાં આપણે ડિટેલ જાણકારી આના માટે લઈશું. ડોક્ટર હોય કે પછી પેશન્ટ હોય, હંમેશા એ જ ઇચ્છતા હોય કે ભાઈ મારી ડિલિવરી તો નોર્મલ જ થવી જોઈએ. તો આજે એમ કહીએ કે નોર્મલ ડિલિવરી કરવા માટે કે સિઝેરિયન સેક્શન કરવા માટે તમારા ડોક્ટર તમને કન્ફર્મેશન 36 વીક એટલે કે 36 અઠવાડિયા પછી જ વધારે ક્લિયર આપી શકશે. નોર્મલ ડિલિવરી ત્યારે થઈ શક્ય છે કે જ્યારે તમારા બાળકના માથાનો ભાગ નીચેની સાઈડ પર હોય. તમે જ્યારે ડિલિવરી કરવા માટે લેબર રૂમમાં એટલે કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવો છો ત્યારે નીચે ગર્ભાશયના મોઢું કેટલી આંગળી જેટલું ખુલ્યું છે, નીચે બાળકનું માથું ફિક્સ થયું છે કે નહીં, બાળકની આજુબાજુનો જે પ્રેઝન્ટ પાણી છે એ પણ નોર્મલ છે કે નહીં, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને અને પ્લસ તમારી મેલીનો ભાગ એટલે કે બાળકને પોષણ આપતી મેલીનો ભાગ નીચેની સાઈડ પર તો નથી ને, આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને પછી ડોક્ટર ડિસિઝન લેતા હોય છે કે નોર્મલ ડિલિવરી બેટર છે કે સિઝેરિયન સેક્શન છે. ઘણા લોકો તો ઘણી વાર એવું પણ ઈચ્છે છે કે ભાઈ મારે દુખાવો સહન નથી કરવો, મને સિઝેરિયન સેક્શન કરાવી દો. પણ એવું ના કરવું જોઈએ. ટેકનોલોજી પ્રમાણે અત્યારે પેઇનલેસ ડિલિવરી કે જ્યાં તમે નોર્મલ ડિલિવરી સાથે દુખાવાનો અનુભવ ન કરવા છતાં પણ ડિલિવરી કરી શકો છો, તો આવી ટેકનોલોજીનો સહારો લઈને પણ તમે નોર્મલ ડિલિવરી દુખાવા વગરની પણ કરી શકો છો. સિઝેરિયન સેક્શનની અગર બીજી સાઈડ પર વાત કરીએ તો અમુક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે જેમાં તમારે ઓપરેશન જ કરાવવું પડે ડિલિવરી કરવા માટે. તો આમાં એક વાત કરીએ તો બાળકે પોટી કરી દીધી હોય એટલે કે બાળકની આજુબાજુમાં પાણીનો જે કલર છે એ ગ્રીન કલર આવી રહ્યો છે, તો તમે ડિલિવરી કરવા માટે એડમિટ થયા છો, ખાસો ટાઈમ થઈ ગયો, નીચેથી રસ્તો ખુલી જ નથી રહ્યો કે પ્રોગ્રેશન ઓફ લેબર સારું નથી અને આ દરમિયાન બાળકના ધબકારા ઓછા થઈ રહ્યા છે, બાળકનો જે એનએસટી એટલે કે જે ધબકારાનો ટ્રેસ છે બરાબર આવી નથી રહ્યો કે મેલીનો ભાગ નીચે છે, આ તો આગળ તમારે એક કે બે કરતા સિઝેરિયન સેક્શન થયા છે, તો આવા કેસમાં ક્લિયર કટ તમારે સિઝેરિયન સેક્શન નું ડિસિઝન લેવું પડે છે. પછી એ ડિલિવરી હોય નોર્મલ કે સિઝેરિયન સેક્શન, આખરી ડિસિઝન તો તમારે તમારા ડોક્ટર પર જ છોડવું જોઈએ અને ટ્રસ્ટ યોર ડોક્ટર, તમારા ડોક્ટરનું ડિસિઝન હંમેશા તમારા સારા માટે જ હશે. તો આવી બહુ બધી જાણકારી માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો યા તો કમેન્ટ બોક્સમાં મેસેજ કરીને અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.